જયંતીભાઈ ભાણુશાલીની હત્યા અને હત્યારા વિશે અનેક થિયરીઓ બહાર આવી રહી છે તે દરમિયાન એક એવી થિયરી સામે આવી છે કે સામખિયાળી સુરજવારી વચ્ચે માત્ર અઢાર મિનિટમાં હત્યાના બનાવને અંજામ આપીને હત્યારા હાઇવેથી પલાયન થઈ ગયા હોવાની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે આ થિયરી મુજબ જ્યારે ચેન પુલિંગ થયું ત્યારે જ હત્યારાઓ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન ત્રણ મિનિટ સુધી રોકાઈ હતી તે દરમિયાન જે જયંતિ ભાનુશાલીની હત્યા કરીને આરોપીઓ ફરી ટ્રેનમાંથી નીચે ઉતરીને પલાયન થઈ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ થિયરી મુજબ જયંતિભાઈ ભાનુશાલી ગત સાતમી જાન્યુઆરીની રાત્રે દસ ને પાંત્રીસ મિનિટે સયાજી એક્સપ્રેસ મારફતે અમદાવાદ જવા રવાના થયા હતા અંજાર આદીપુરમાં બે બે મિનિટ અને ગાંધીધામ રેલવે સ્ટેશનની ટ્રેનનો પચીસ મિનિટનો હોલ્ટ હતો રાત્રે બાર વાગ્યા પર થોડી મિનિટે ગાંધીધામથી ટ્રેન રવાના થઈને પછી ફર્સ્ટ ક્લાસ એસી કોચની પો પોતાની સીટ નંબર ઓગણીસ ઉપર જયંતિભાઈ ઊંઘી ગયા હતા ભચાઉ પછી સામખિયાળી જંક્શન પર પણ ટ્રેનનો બે મિનિટનો હોલ્ટ હતો આ પછીનો હોલ્ટ ત્રીસ મિનિટે વાળિયા મિયાણા જંક્શન હતો રાત્રે બાર ને પંચાવન મિનિટના અરસામાં ટ્રેન સામખિયાળીથી ઉપડી અને બે જ મિનિટના સ્ટોપમાં સોપારી કિલર ટ્રેનમાં ચડી ગયું એસી કોચમાં જયંતિભાઈ સહિત ચાર જ મુસાફર હોવાથી હત્યારાનું કામ આસાન બની ગયું હતું કચ્છની એક્ઝિટ સુરજબારી તરફ ટ્રેન ધસમસતી જતી હતી સામખિયાળીથી સુરજબારી વચ્ચે હાઇવે અને રેલવે ટ્રેક નજીક નજીકમાં જ છે જેના કારણે સુરજબારી પુલ પહેલા કામ તમામ કરવાનું આયોજન અમલમાં મુકાયું હતું ટ્રેન દસેક મિનિટમાં જ કટારીયા નજીકથી પસાર થઈ કટારીયા અને સુરજબારી વચ્ચે સીટ નંબર વીસ ઉપર ઊંઘી સાથી મુસાફર પવન મોર્ય વોશરૂમ જઈને આવ્યો ત્યાં સુધીમાં ભાનુશાળી ઉપર કુલ ગોળીઓ છોડાઈ હતી જેમાંથી થઈ હતી અને બે ગોળી છાતી અને આંખ પર વાગતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા સામખિયાળીથી સુરજબારી વચ્ચે માત્ર અઢાર મિનિટમાં રાજ્યના ચર્ચાસ્પદ હત્યા કેસને અંજામ અપાયો તેવી પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે અચાનક ચેઇન પુલિંગ થયું અને ત્રણ જ મિનિટમાં ટ્રેને ફરી ગતિ પકડી હતી ચેઇન પુલિંગથી ટ્રેન રોકીને ઉતરી ગયેલો હત્યારો હાઇવે ઉપર રાહ જોઈને ઉભેલા વાહનમાં બેસીને પલાયન થઈ ગયું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે સાથે ચેઇન પુલિંગ થઈ ત્યારે જ હત્યારાઓ ટ્રેનમાં ચડ્યા અને ત્રણ મિનિટ ટ્રેન રોકાય ત્યારે પરત ટ્રેનથી નીચે ઉતરીને રવાના થઈ ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ થિયરી મુજબ જે જગ્યાએ ચેઇન પુલિંગ થયું હતું ત્યાં તપાસ એજન્સીઓ દ્વારા રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે અને આસપાસ કેવા પ્રકારનો વિસ્તાર હતો તેની પણ તપાસ કરાઈ રહી છે ત્યારે પોલીસ હાઇવેના સીસીટીવી તપાસીને હત્યારાને લઈ ભાગેલા વાહનની જાણકારી મેળવવા સક્રિય બની છે